पानी बूम नहीं बच्छ वियरकम कोजवे सपाटी 5 मीटर नजीक होवा छता पानी गुणवत्ता में एट्लो बगाड नहीं। पालिकाए दररोज 1700 लाख लीटर दूषित पानी नदी में आवतु अटकावी दीधुं छे, जेना कारणे नदी पानी गुणवत्ता दर उनाळे खराब थी जाए एटली आ वर्षे थई नथी। डिसेम्बर सुधी में तापी नदी में आता तमाम आउटलेट बंद थता आवता उनाळे तापी नदी की गुणवत्ता में मोटो सुधारो थवानी संभावनाओ छे। तापी नदी में आता 44 जेटला आउटलेट सिवाय 10 वधु आउटलेट नवा बन्या होवानुं बहार आवता पालिकाए तापी शुद्धिकरण योजना में रही गयेला आउटलेट नो सर्वे करवानो निर्णय लीधो छे। ઉનાળાની સખત ગરમીમાં તાપી નદીના પાણીની લોકોને વારંવાર ફરિયાદો આવતી હોય છે, જેને કારણે અત્યારે આપણા 44 જેટલા આઉટલેટ છે એમાંથી 9 આઉટલેટ એટલે કે 2 સુડાના વરાછા ખાડી અને વાલક ખાડી અને 7 સુરત મહાનગરપાલિકાના આ 9 આઉટલેટને આપણે બંધ કર્યા છે। વિશેષ કરીને બાકીના જે આઉટલેટ છે એના માટેની જે ડ્રેનેજની કામગીરી, પમ્પિંગ અને સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી પણ અત્યારે આપણે કરી રહ્યા છીએ। અને જ્યારે સરકાર દ્વારા આપણને આની 971 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાંથી 60% ગ્રાન્ટ કેન્દ્ર સરકાર, 20% ગ્રાન્ટ રાજ્ય સરકાર અને 20% સુરત મહાનગરપાલિકા અને સુરા દ્વારા એને આપવામાં આવતી હોય છે। એમાંથી 586 કરોડ જેટલી ગ્રાન્ટ આપણે અત્યારે ઓલરેડી આ કામ માટે વાપરી ચૂક્યા છે અને આવનારા 2024 જાન્યુઆરીના પ્રથમ માસમાં આ સંપૂર્ણ કામગીરી આપણે પૂર્ણ કરીને આ તમામ આઉટલેટો બંધ કરવા માટે સુરત મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। અત્યારે આ 44માંથી આપણા 9 આઉટલેટ આપણે બંધ કર્યા છે અને બાકીના જે મેં આપને કહ્યું તેમ કે એના માટેની ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે, પમ્પિંગ લાઈનો હશે, સીટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પણ આ આઉટલેટોને બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। અત્યારે તો આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે 971 કરોડની ગ્રાન્ટ જે મળી છે એ ગ્રાન્ટ દ્વારા કામગીરી કરીને તાપી નદીને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની એક આખો પ્રોજેક્ટ છે અને એમાં આપણે સુરત મહાનગરપાલિકા કામગીરી કરી તો આ અત્યાર સુધીના સમાચાર।